નમસ્કાર હું છું હિના ચૌહાણ તો જે રીતે બ્રિટનમાં નવા સ્ટ્રેનની જે કોરોનાનો વાયરલ થયો છે તેમાં યુકેની ફ્લાઇટ્સ રદ કરવા પર મુસાફરોએ પાંચથી છ કલાક સુધી અંતિમ ફ્લાઇટનું લેન્ડિંગ કરાવ્યું છે મુસાફરોએ પાંચથી છ કલાક સુધીથી એરપોર્ટ પર રહેવું પડશે જો વાત કરીએ તો નવા સ્ટ્રેનના કારણે કોરોનાના હવે તમામ મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે યુકેની ફ્લાઇટ માંથી જે મુસાફરો હવે અમદાવાદ આવી રહ્યા છે તેઓ એરપોર્ટ પર પાંચથી છ કલાક રહેવું પડશે યુકેથી આવેલા તમામ મુસાફરોના એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે તો અંતિમ ફ્લાઇટનું જે લેન્ડિંગ થવાનું હતું અને તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મુસાફરો એરપોર્ટ પર આવી રહ્યા છે તેમને ત્યાં જ રોકાવું પડશે અને પહેલા તો કોરોના ટેસ્ટિંગ કરાવવું પડશે મુદ્દે સમગ્ર માહિતી મેળવી સંવાદદાતા પ્રતિક જાધવ પાસેથી પ્રતિક જે રીતે વાત કરવામાં આવે કે હવે યુકે યુકેથી આવતા તમામ મુસાફરોએ તે એરપોર્ટ પર રોકાવવું પડશે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત હિના એકત્રીસમી ડિસેમ્બર સુધી યુકેની જે ફ્લાઇટ છે યુકેથી આવતી તેમજ યુકે જતી તમામ ફ્લાઇટો છે તે બેન કરવામાં આવી છે અને અત્યારે જે છેલ્લી ફ્લાઇટ જે છે તે એર ઇન્ડિયાની અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થયું છે બસો છેતાલીસ મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે તેમની સાથે છવ્વીસ જેટલા ક્રૂ મેમ્બર્સ પણ છે જે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે અને હવે જે મુસાફરો છે ક્રૂ મેમ્બર્સ છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે તમામ જે મુસાફરો છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ થયા બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મુસાફરોને બહાર નીકળવા દેવામાં આવશે સાથે સાથે ક્રૂ મેમ્બર જે ફ્લાઇટના છે તેમનો પણ રિપોર્ટ કરવામાં આવશે અને રિપોર્ટ જો તેમનો પોઝિટિવ આવશે તો તંત્ર તરફથી જે વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં આગળ તેમને સારવાર લેવી પડશે અને જો મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવે તો તમામ જે મુસાફરો છે તેમને તેમના ઘરની અંદર સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન થવું પડશે આ જે ગાઈડલાઇન છે તે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને ગાઈડલાઇનને લઈને જે મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર સાડા દસ આગમન થયું છે લંડનથી આ તમામ મુસાફરોને પાંચથી છ કલાક અમદાવાદ એરપોર્ટ પર સમય વિતાવવો પડશે કારણ કે આરટી ટેસ્ટ હાલ કરવામાં આવી રહ્યા છે બસો ને સિત્તેર વ્યક્તિઓના આરટી ટેસ્ટ કરવામાં આવશે અને આ રિપોર્ટ આવતા લગભગ છ થી સાત કલાકનો સમય લાગી શકે છે એટલે માટે જે મુસાફરો યુકેથી અમદાવાદ આવ્યા છે તે મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પર પાંચ થી છ કલાક રોકાવવું પડશે સાથે જ તેમના જે સ્વજનો તેમને લેવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે તેમને પણ છ થી સાત કલાક અમદાવાદ એરપોર્ટ પર રાહ જોવી પડે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે પરંતુ સવાલ એ છે કે જે મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે આ મુસાફરો નેગેટિવ આવશે ત્યારબાદ તેમને પોતાના ઘરની અંદર જ ક્વોરન્ટાઇન થવું પડશે ખૂબ મોટો નિર્ણય છે કારણ કે આ જે મુસાફરો છે તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જો આ મુસાફરો પોતાના ઘરે જશે તો તે આસપાસના લોકોને પણ સંક્રમિત કરી શકે છે એટલે કહી શકાય કે તંત્રનો એક મોટો નિર્ણય છે તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણને ઘટાડવા માટે આ જે મુસાફરો આવી રહ્યા છે બસોને તેમના માટે કોઈ વ્યવસ્થા ચોક્કસથી કરવી જોઈતી હતી તેવી માંગ જે મુસાફરોના સ્વજનો અમદાવાદ એરપોર્ટ આવ્યા છે તેમના દ્વારા પણ કરવામાં આવી રહી છે અહીંના બિલકુલ પ્રતિક અહીંયા એક મહત્વની બાબત તો એ પણ કહી શકાય કે બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય તો લેવામાં આવે છે પરંતુ જે મુસાફરો આવી ગયા છે હવે આગળ એરપોર્ટ ઓથોરિટી દ્વારા શું કામગીરી કરવામાં આવશે હિના એકત્રીસમી ડિસેમ્બર સુધી અમદાવાદથી યુકે જતી અથવા યુકેથી અમદાવાદ આવતી સહિત ભારતભરમાં જે યુકે બાઉન્ડ જે ફ્લાઇટો છે તે તમામ ફ્લાઇટો પર બેન લાગી ગયો છે પરંતુ જે ફ્લાઇટ નિર્ણય પહેલાં ઉડાન ભરી ચૂક્યો હતી તે ફ્લાઇટોને અમદાવાદ તેમજ ભારતમાં આવવા માટેની પરમિશન આપવામાં આવી છે પરંતુ આ ફ્લાઇટો માટે કેટલાક ચોક્કસ ગાઈડલાઇન બનાવવામાં આવી છે નિયમો બનાવવામાં આવે છે જે નિયમોનું પાલન કરવું પડશે જે મુસાફરો અમદાવાદ તેમજ ભારતભરમાં પ્રવેશ કરી રહ્યા છે યુકેથી તેમને ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને આ રિપોર્ટ જે છે રિપોર્ટ આવ્યા બાદ જ તે જે મુસાફર છે તે મુસાફર એરપોર્ટની બહાર નીકળી શકશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ જે જવાબદાર છે તે અલગ અલગ રાજ્ય સરકાર પર સોંપી છે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાનો છે કે મુસાફરોને કેવી રીતે વ્યવસ્થા કરે રહેશે ગુજરાત સરકારની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે નિર્ણય એવો કર્યો છે કે મુસાફરનો આરટીપીસીઆર ટેસ્ટ